ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ખેડૂતના નેતા કેશુભાઈ પટેલનું તાજેતરમાં જ અવસાન થયું હતું, જે બાદ ઠેર ઠેર તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં પણ પાટીદાર ધામ મોરબી અને સમસ્ત પાટીદાર સમાજ તથા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીના સંયુક્ત ઉપક્રમે શનાળા ગામ પાસેથી સમાજવાળી સખ્ત શનાળા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેશુ બાપાના સ્મરણો વાગોળતા આગેવાનોએ જણાવ્યું હતું કે પ્રતિભા સંપન્ન અને ગુણવાન આત્મજનો એક લક્ષ્ય સિદ્ધિ માટે અવની પર આવે છે અને કાર્ય પૂરું થતા જ જતા રહે છે. તેઓ સ્વયં પ્રકાશિત છે. સ્વર્ગવાસ કેશુ બાપા ક્યાંક ને ક્યાંક અંધકારને હરાવવા પ્રકાશ વેરતા જ રહેશે. વધુમાં સૌએ જણાવ્યું હતું કે સ્વર્ગવાસ કેશુભાઈ પટેલનો મોરબી સાથે ઘનિષ્ઠ અને નિકટતાનો નાતો હતો. કેશુભાઈ ઈસવીસન 1979 માં આવેલ મચ્છુ જળ હોનાર અને તાત્કાલિક સરકારમાં કૃષિ મંત્રી હતા. મોરબીમાં જ રોકાઈ અને કાદવ કિચડ ખૂંદીને ગલી ગલીએ ફરીને લોકોને મદદે પહોંચ્યા હતા. એવી જ રીતે તેઓને ટંકારા પડધરી મતક્ષેત્રમાં ચૂંટાઈને મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 2001 ભૂકંપ વખતે પણ મોરબી વિસ્તારમાં ભયંકર વિનાશ વેરાયો હતો. તે વખતે ગ્રામ્ય વિસ્તારમાં 90,000 અને શહેરી વિસ્તારોમાં 1,20,000 મકાન સહાય તાત્કાલિક મંજૂર કરી હતી, તેમજ કેસ ડોલ્સ પણ આપેલી હતી. ગુજરાતના વિકાસમાં સ્વર્ગવાસ કેશુભાઈ પટેલનો સિંહ ફાળો રહેલો છે. નર્મદા ડેમની ઊંચાઈ વધારવાનો પ્રથમ ચુકાદો અને એમની સરકાર વખતે જ આવ્યો હતો, તેમજ જળ સિંચાઈની વિવિધ યોજનાઓ ગ્રામીણ અર્થતંત્ર સુધરે માટે ગોકુળ્યુ ગ્રામ યોજના વગેરે અમલમાં મૂકી હતી. આમ ઉપસ્થિત સૌ કોઈએ બાપા સાથેના સ્મરણ વાગોળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.